સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતા મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ કરેલા અભિયાનમાં ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ 1 કરોડથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું હતું. આ પહેલાં સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય તે માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યના 65 નિષ્ણાત કારીગરોને ટ્રેન તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા તથા તેના વેચાણ માટે પણ તાલીમ આપી છ તેમાં તેના કરતાં અનેક મહિલા પગભર થઈ રહી છે. સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને તેના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવવાની વેચાણ શરૂ કરાયું છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત વોકલ ફોર લોકલ પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ માટે સરકારના ગુજરાત માટીકામ કલા કારીગરી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સુરત સહિત રાજ્યના અન્ય શહેરમાં પણ ગણપતિ ઉત્સવ પહેલાં માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે અને ગત વર્ષે સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ 1 કરોડ રૂપિયાથી વધુની શ્રીજીની પ્રતિમાનું વેચાણ કર્યું છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ યોજના અન્વયે છેલ્લા 5 વર્ષ દરમિયાન 50% સબસિડીથી કુલ 2000થી વધારે કારીગરોને 2000 ટન માટીનું વેચાણ કરવામાં આવ્યું છે અને કારીગરોને પૂરી પાડવામાં આવેલ માટીમાંથી બનાવેલ માટીની મૂર્તિનું વેચાણ માટે ખાસ પ્લેટફોર્મ પણ પૂરું પાડવામાં આવે છે. આ મહિલાઓએ બનાવેલી શ્રીજીની પ્રતિમાનું વેચાણ અને પ્રમોશન થાય તે માટે હોર્ડિંગ્સ, ટીવી, રેડિયો, જિંગલ, ડિજિટલ મીડિયા જેવા વિવિધ પ્રચાર અને પ્રસારના માધ્યમો દ્વારા જાહેરાત, શાળામાં માટીની મૂર્તિ બનાવવા માટેના જીવંત પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માટીના મૂર્તિના વેચાણની સાથે સાથે લોકો POPની જગ્યાએ પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિ સ્થાપિત કરે તે માટે સરકાર પણ કટિબદ્ધ બની છે. સખી મંડળ હોડી બંગલાથી જોડાયેલા છે અને ગુજરાત માટીકામ સાથે અત્યારે જોડાયેલા છે. 7 દિવસના સ્ટોલ હોય છે અને ગંગેશ્વર મહાદેવની સામે ચિલ્ડ્રન પાર્ટી પ્લોટમાં છે. અલગ અલગ સ્વરૂપમાં બેસાડેલા છે, જેમ કે શંકર ભગવાનના રૂપમાં, પછી રામ ભગવાનના રૂપમાં, હાથીનું જે ભગવાનનું જે પ્રોપર જે મુખ હોય છે, જે આપણે કહીએ છીએ એ પ્રમાણેનું છે, બાલ ગણેશમાં છે. એના જોવા જઈએ તો એમ 3 મહિના પહેલાનું આ કામ હોય છે અને 700 રૂપિયાથી લઈ અને 15,000 સુધીની મૂર્તિ આ મીરામાં છે. અમે